સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી બેંકની બહાર ઉભા રહીને રૂપિયા ઉપાડનારને ટાર્ગેટ કરી વાતોમાં ભોળવીને રોકડની છેતરપિંડી તથા આંચકીને લૂંટ ચલાવનારી ગડ્ડી ગેંગને પોલીસે પર્દાફાશ કર્યા છે. પોલીસે ગડ્ડી ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે, જેથી એટીએમ તથા બેંકમાં થયેલી ચોરી લૂંટની છેતરપિંડી તથા કેસ ઉકેલાય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. મધરપુરા કોટ સફીર રોડ ઉપર આવેલા કેનેરા બેંકમાંથી પૈસા ઉપાડ કરી જનારનો પીછો કરી ડીકેએમ સર્કલ કણબી શેરી પાસેથી પાછળથી લાત મારી મોટરસાયકલ ઉભા રાખીને એક ઇસમે પકડી રાખી બીજા ઇસમના પેન્ટના ખિસ્સામાં રોકડા રૂપિયા 50,000 બંડલ આંચકી મોપેડ ઉપર નાસી ગયા હતા, જેથી પોલીસે આરોપીઓની ઝડપી લેવા માટે ડિંડોલી સાય પોઈન્ટ પાસેથી આરોપી વિષ્ણુદત્ત ઉર્ફે સંજય રામપ્રસાદ શુક્લા અને પ્રવીણ રમેશ કોડીને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. ગડ્ડી ગેંગના આરોપીઓને લોકોને ખૂબ જ સરળતાથી ફસાઈ દેતા હોય છે. શહેરની અલગ અલગ બેંકની અંદર તથા બહાર વોચ કરી બેંકમાંથી પૈસા ઉપાડનારી કરી બહાર નીકળતા લોકોને ટાર્ગેટ કરી તેઓ સાથે વાતચીત કરી આરોપીઓ રોકડા રૂપિયા બંડલ જેવી ગડ્ડી જેમાં ઉપર નીચે ભારતીય ચલણીના બે ઓરિજિનલ નોટ તેમજ બાકીના કોરા કાગળોની ઓરિજિનલ જેવી રૂપિયાની ગડ્ડી બનાવી રૂમાલના બાંધી તે રૂપિયાની ગડ્ડી લોકોને બતાવી લાલચ આપી તેમની પાસેથી રૂપિયા તેના સેટ પગાર આપેલ ન હોય એટલે સેટની ઓફિસમાંથી ચોરી કરી લાવેલા હોવાનું જણાવી લોકોને તેમની પાસેથી પૂરેપૂરા રૂપિયા લઈ લેવા કહેતા તેને અડધા પૈસા એમને આપી દો અને અમારા વતન ચાલી જઈએ છીએ, પરંતુ જો ફરિયાદી ન માને અથવા આરોપીઓ ઝાંસામાં ન આવે તો ફરિયાદીને મારીને લૂંટ લેતા હતા. ગઈકાલે 18/6 રોજ મૈદરપુરા કોટ સફીલ રોડ ઉપર બપોરના સમયે બેંકમાંથી પૈસા લઈને નીકળેલા એક ફરિયાદી પાસેથી ચીલ ઝડપ કરીને પૈસા ખેંચીને ભાગવાના એક બનાવ નોંધવામાં આવ્યા હતા. આ બનાવની ગંભીરતા સમજીને તમામ ટીમોને આમાં કામે લગાડવામાં આવી હતી અને પોલીસે સખત મહેનત કરી ગણતરીના કલાકોમાં બે તોમતદારો હતા બંનેને અટક કરી લીધા છે. જે બે તોમતદારો અટક થયા છે, પહેલો છે વિષ્ણુદત્ત ઉર્ફે સંજય સન ઓફ રામપ્રસાદ શુક્લા. આ મૂળ જિલ્લા સતના મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલમાં પલસાણામાં રહે છે. બીજો પ્રવીણ રમેશ કોલી, આ હાલમાં આ પણ પલસાણામાં રહે છે પણ મૂળ શિરપુર જિલ્લા ધુળિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંનેને પકડી એને પાસેથી જે ઓરિજિનલ મુદ્દામાલના 50,000 રૂપિયા હતા આ રિકવર કરી લેવામાં આવ્યા છે. આ લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો બેંકની આજુબાજુ વોચ રાખીને એની પ્રવૃત્તિ આચરતા હોય છે. પૈસા બેંકમાંથી લઈને કોઈ માણસ બહાર નીકળે તો એને જઈને આ નોટની ગડ્ડી બતાવે છે કે મારા શેઠે મારી પગાર કરી નથી એટલા માટે અમે શેઠ પાસેથી ચોરી કરી છે અને ચોરીના પૈસા અમારી પાસે છે એને ગડ્ડી બતાવે અને 15,000 રૂપિયા અમને આપો તો તમને 30,000 કે 25,000 રૂપિયાની આ શેઠના પૈસા હું તમને આપી દઉં. આ સાંભળવામાં અજુગતું લાગે છે, પરંતુ આ પ્રકારની પ્રલોભન લોકોને બતાવીને આ લોકોએ અગાઉ પણ ગુના આચરેલા છે. મીડિયાના તમામ માધ્યમો મારફતે હું નાગરિકોને વિનંતી કરું છું કે કોઈની સાથે પણ આ પ્રકારના બનાવ બન્યા હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરે. પરંતુ આ બનાવ કેવી રીતે ને કઈ કઈ જગ્યાએ પહેલાં આ લોકોએ આચરેલું છે આ તમામની હાલમાં તપાસ ચાલુ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ સુરતમાં બંધ થશે અને કોઈ પણ આચરશે તો પોલીસની ટીમ સખત મહેનત કરીને એને